हेलो स्टूडेंट्स, हूँ छू सावलिया सर अने मारी यूट्यूब चैनल सावलिया सर केमिस्ट्री ट्रेनर में आपनु स्वागत है। विद्यार्थी मित्रों, उष्मागतिशास्त्र 11th केमिस्ट्री नू चैप्टर जेना JEE नीटना कॉन्सेप्ट आ TTL 6 एटले के टेबल टॉप लैक्चर नंबर 6 है। लास्ट लैक्चर एट्ले के TTL 5 में आप उष्मागतिशास्त्र शून्य नियम अने तेनी अगत्यता तेमज उष्मागतिशास्त्र प्रथम नियम અને તેના વિવિધ સ્વરૂપો વિશેનો અભ્યાસ કરેલો। આ ઉપરાંત ઉષ્મા ક્ષમતા અને તેના કેટલાક જરૂરી સંબંધો વિશે પણ અભ્યાસ કરેલો। આ લેક્ચરમાં એટલે કે TTL 6માં આપણે દબાણ વિરુદ્ધ કદના આલેખ દ્વારા વિવિધ પ્રક્રમોની રજૂઆત, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદા, કેલરી મિતિ અને પ્રક્રિયા ઉષ્માનું માપન, પ્રક્રિયા એન્થાલ્પીનું માપન તેમજ સ્વયંભૂ પ્રક્રિયાની લાક્ષણિકતા વિશે અભ્યાસ કરીશું। તો शुरू करिए। सौथी पहलू टाइटल छे दबाण विरुद्ध कदना आलेख द्वारा विविध प्रक्रमों की रजूआत। विद्यार्थी मित्रों, अहीं जे आलेख तमने आपवामां आव्यो छे ए आलेख ने खास ध्यान में राखी लेवो जरूरी है, कारण के अहीं विविध आलेख ने एक ज आलेख में दर्शावेल छे, परंतु जारे कोई MCQ पूछाय अने विकल्प तरीके जारे तमने अलग अलग चार आलेखों आपवामां आवे तो तमने ख्याल होवो जोईए के विविध प्रक्रमों ने अनुरूप दबाण विरुद्ध कदना आलेख ए कया प्रकारना होय छे। तो तमे जोई शको छो अहीं एक आलेख छे दबाण जे वाय एक्स उपर होय अने कद जे एक्स अक्ष उपर होय, कारण के वाय विरुद्ध एक्स अक्षनो ज आलेख होय। तो आ प्रमाणे तमने चार आलेख अहीं बतावामां आव्या छे एक ज आलेखनी अंदर। समदाबी प्रक्रम होय तो एनो आलेख ए एक्स अक्षने समांतर ज हशे। એવી રીતે સમકદી પ્રક્રમ હશે તો એનો આલેખ એ વાય અક્ષને સમાંતર હશે। સમતાપી પ્રક્રમ અને સમોષ્મી પ્રક્રમ એ બંનેના આલેખ વક્ર હશે, પરંતુ સમતાપી પ્રક્રમની સાપેક્ષે સમોષ્મી પ્રક્રમનો આલેખ એ વધુ વક્ર હશે। એટલે આ પ્રકારે તમારે ચાર આલેખ યાદ રાખવા જરૂરી છે। ત્યાર પછીનું ટાઇટલ છે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદા। વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમને જોયેલો કે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ એ વાસ્તવમાં ઉર્જા સંરક્ષણનો નિયમ છે। તો એ જે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ છે એની કેટલીક મર્યાદાઓ એ અહીં આપણે દર્શાવેલી છે। પહેલા નંબરમાં લખ્યું છે કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ દ્વારા લાગુ પાડેલ પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જાણી શકાતું નથી। એટલે વિધાન એ આ પ્રમાણે આપણે લખ્યું છે કે લાગુ પાડેલ પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જાણી શકાતું નથી, એ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદા છે। બીજા નંબરે લખ્યું છે પ્રક્રિયા કેટલા પ્રમાણમાં થશે તે પણ જાણી શકાતું નથી। એટલે જો કોઈ પ્રક્રિયા થાય છે તો એ કેટલા પ્રમાણમાં થશે, એટલે કે કેટલા પ્રમાણમાં પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થશે એ પણ આપણે જાણી શકતા નથી। ત્રીજા નંબરે લખ્યું છે પ્રક્રિયાના વેગ વિશે કોઈ માહિતી મળતી નથી। એટલે કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ દ્વારા પ્રક્રિયા વેગ વિશે કોઈ માહિતી મળી શકતી નથી, એનો અર્થ એવો થાય કે પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે તેના વિશે પણ જાણકારી મેળવી શકાતી નથી, અથવા જો પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો પ્રક્રિયા કેટલા સમયમાં સંતુલન પ્રાપ્ત કરશે તેના વિશે પણ કોઈ માહિતી મળી શકતી નથી। તો આ ત્રણ જે છે એ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદા છે। ત્યાર પછીનું ટાઇટલ છે કેલરી મિતિ અને પ્રક્રિયા ઉષ્માનું માપન। વિદ્યાર્થી મિત્રો, NCERT બોર્ડના અભ્યાસમાં તમે આંતરિક ઉર્જા ΔU, આંતરિક ઉર્જાના ફેરફાર ΔUના માપન માટે બોમ કેલરી મીટરની જે થિયરી તમે જોયેલી છે એ થિયરી એ વાસ્તવમાં કેલરી મિતિ નામના ટોપિકનો એક પાર્ટ છે, જેના દ્વારા આપણે પ્રક્રિયા ઉષ્માનું માપન કરીએ છીએ। પ્રક્રિયા ઉષ્માને સામાન્ય રીતે જો આપણે ક્યુ તરીકે દર્શાવીએ તો પ્રક્રિયા ઉષ્મા એ બે કન્ડિશનમાં માપી શકાય, અચળ કદે માપ્યું હોય તો એ ક્યુને ક્યુ તરીકે દર્શાવાય, અચળ દબાણે જો પ્રક્રિયા ઉષ્માનું માપન થયું હોય તો એ જે ઉષ્મા છે એને QP તરીકે દર્શાવાય, જ્યાં QV છે એને આપણે ΔU કહીએ છીએ અને QP છે એને ΔH કહીએ છીએ। તો એનો અર્થ એવો થાય કે જો અચળ કદે થતા પ્રક્રમ માટે બોમ કેલરી મીટર વડે ઉષ્માનું માપન કરવામાં આવ્યું હોય તો વાસ્તવમાં આપણે
એ પ્રક્રિયાના આંતરિક ઊર્જાના ફેરફારનું માપન કર્યું છે તેમ કહેવાય. એ જ પ્રમાણે અચળ દબાણે જો બમ કેલરીમીટર વડે આપણે પ્રક્રિયા ઉષ્માનું માપન કર્યું હોય તો એને વાસ્તવમાં ક્યુપી એટલે કે તે પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર કહેવાશે. આ એક પાયાની માહિતી છે જેને આપણે હંમેશા યાદ રાખવી જરૂરી છે. અહીં આપણે સૌથી પહેલું વિધાન લખ્યું છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શોષાતી કે મુક્ત થતી ઉષ્માનું જથ્થાત્મક માપન કરવું એટલે કેલરીમિતિ. અર્થ એવો થાય કે કેલરીમિતિ એ અભ્યાસ જે છે એ વાસ્તવમાં કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શોષાતી કે મુક્ત થતી ઉષ્માનો જથ્થો માપવા માટેનો અભ્યાસ છે. એટલે અહીં શબ્દો આ પ્રમાણે લખેલા છે, ફરીથી આપણે જોઈ લઈએ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શોષાતી કે મુક્ત થતી ઉષ્માનું જથ્થાત્મક માપન કરવું એટલે કેલરીમિતિ. આના બદલે આપણે આ રીતે પણ વિધાન લખી શકીએ, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શોષાતી કે મુક્ત થતી ઉષ્માના જથ્થાનું માપન કરવું એટલે કેલરીમિતિ. વપરાતું ઉપકરણ એટલે કે ઉષ્માના જથ્થાનું માપન કરવા માટે વપરાતું જે ઉપકરણ છે એને સામાન્ય રીતે કેલરીમીટર તરીકે ઓળખવામાં આવે છે. આપણે એને બોમ્બ કેલરીમીટર તરીકે પણ ઓળખીએ છીએ, એટલે કૌંસમાં મેં બોમ્બ કેલરીમીટર લખેલું છે. માપનનો સિદ્ધાંત શું છે? તો માપનનો સિદ્ધાંત કંઈક આ પ્રમાણેનો છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રતિવર્તીપણે શોષાયેલી ઉષ્મા અને મુક્ત થતી ઉષ્માનો જથ્થો હંમેશા સમાન હોય છે. અર્થ કે જે તે રાસાયણિક પ્રક્રિયા એ કોઈ એક દિશામાં થાય, ધારો કે પુરોગામી દિશામાં થાય, અને પુરોગામી દિશામાં થવા માટે એ જેટલી ઉષ્માનું શોષણ કરશે એ જ રાસાયણિક પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થવા માટે તેટલી જ ઉષ્માને મુક્ત કરશે. એટલે એ વિધાનને આપણે આવી રીતે લખી શકીએ માપનના સિદ્ધાંત તરીકે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રતિવર્તીપણે શોષાયેલી ઉષ્મા અને મુક્ત થતી ઉષ્માનો જથ્થો સમાન હોય છે. સૂત્ર કંઈક આ પ્રકારનું છે, આપણે એને સ્વીકારી લેવાનું છે. શોષાતી કે મુક્ત થતી ઉષ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડબલ્યુ વત્તા સ્મોલ એમ કૌંસની બાર ડેલ્ટા ટી ઇન્ટુ સી, જેને પરિણામ નંબર 1 આપવામાં આવ્યું છે. એનો એકમ કિલો જૂલ અથવા કિલો કેલરી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે કિલો જૂલ અથવા કિલો કેલરી કહીએ છીએ વાસ્તવમાં એ કિલો જૂલ પ્રતિ ગ્રામ અથવા કિલો કેલરી પ્રતિ ગ્રામ થશે, કારણ કે અહીં જે સી છે એ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા છે. લખ્યું છે જ્યાં સી બરાબર પાણીની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાણીને બદલે પ્રવાહીની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા એવું આપણે લખી શકીએ, પરંતુ બોમ્બ કેલરીમીટરમાં શુદ્ધ પાણી વપરાય છે એટલે અહીં આપણે પાણીની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા એવો શબ્દ લખેલો છે. ડેલ્ટા ટી એટલે પાણીનું એ અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન, એટલે એને આપણે તાપમાનનો તફાવત કહીશું. આપણે પાણીનો તાપમાનનો તફાવત અથવા પ્રવાહીના તાપમાનનો તફાવત એવું પણ લખી શકીએ. કેપિટલ ડબલ્યુ એ કેલરીમીટરનો જળતુલ્યાંક છે. સ્મોલ એમ એ કેલરીમીટરમાંના પ્રવાહી, એટલે કે આપણે જેને પાણી કહીએ છીએ, કારણ કે પાણીનો જ ઉપયોગ થાય છે, તો કેલરીમીટરમાંના પ્રવાહીનું દળ છે. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે. અહીં આપણે લખ્યું છે જો ઉષ્માનું માપન અચળ કદે થયું હોય તો માપિત ઉષ્મા અચળ કદે થયું હોય, તો આપણે અહીંયા સમજાવેલું છે કે બે રીતે થાય, અચળ કદે અચળ દબાણે. તો એમાંથી આ ઓપ્શનને આપણે વિચારીએ છીએ કે જો ઉષ્માનું માપન અચળ કદે થયું હોય તો માપિત ઉષ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી કહેવાશે, એટલે કે આ જે ક્યુ છે એને ક્યુ વી કહેવાશે, અને એ જ ક્યુ વી છે એ ડેલ્ટા યુ છે, એટલે કે આંતરિક ઉર્જાનો ફેરફાર છે. ડેલ્ટા યુ એ માત્રાત્મક ગુણધર્મ હોવાથી પરિણામ એક મુજબ, એટલે કે પરિણામ એકને આપણે નીચે મુજબ દર્શાવવું પડશે. ડેલ્ટા યુ બરાબર કેપિટલ ડબલ્યુ વત્તા એમ કૌંસની બાર ડેલ્ટા ટી ઇન્ટુ સી એ એઝ ઇટ ઇઝ છે, ભાગ્યા ડબલ્યુ વન છે અને ગુણ્યા કેપિટલ એમ છે, જેને પરિણામ નંબર 2 કહેવામાં આવ્યું છે. આ જે નવા પરિબળ છે ડબલ્યુ વન અને કેપિટલ એમ, એની ઓળખાણ આપણે નેક્સ્ટ પેજ ઉપર આપીએ છીએ. તો આ સૂત્ર માટે નેક્સ્ટ પેજ ઉપર આપણે એકમ અને કેપિટલ એમ અને ડબલ્યુ વન એની અહીંયા ઓળખાણ લખેલી છે. એકમ થશે કિલો જૂલ પ્રતિ મોલ અથવા કિલો કેલરી પ્રતિ મોલ. કેપિટલ એમ છે એ પદાર્થનું આણ્વીય દળ છે. વિદ્યાર્થી મિત્રો, આણ્વીય દળ માટે આપણે ગ્રામ પ્રતિ મોલ એવો એકમ જાણીએ છીએ, અને છેદમાં ડબલ્યુ વન છે એ પદાર્થનું દળ ગ્રામમાં છે, એટલે ગ્રામ ગ્રામ કેન્સલ થાય એટલે પ્રતિ મોલ રહેશે, એટલે કિલો જૂલ પ્રતિ મોલ અથવા કિલો કેલરી પ્રતિ મોલ એવો એનો એકમ થશે. જેના આધારે આપણે ડેલ્ટા એચ એટલે કે એન્થાલ્પી ફેરફાર શોધવો હોય તો શું કરી શકીએ? તો આગળ આપણે સૂત્ર જે જાણીએ છીએ એનો ઉપયોગ કરી શકાય.
તેમજ ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી આર ટી આ સૂત્રનો ઉપયોગ કરીએ, અથવા ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી, એટલે કે જે તે પ્રક્રમ દરમિયાન કદનો ફેરફાર જાણતા હોઈએ અથવા વાયુરૂપ ઘટકોની મૂળ સંખ્યાનો તફાવત જાણતા હોઈએ, તો આ બેમાંથી કોઈ પણ એક સૂત્ર દ્વારા આપણે પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફારને પણ જાણી શકીએ છીએ. લખ્યું છે કે આ બે સૂત્ર મુજબ પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચનું મૂલ્ય પણ મેળવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા એચ માટે પણ એકમ કિલો જૂલ પ્રતિમોલ અથવા કિલો કેલરી પ્રતિમોલ થશે. આપણે એને ઉલ્લેખ નથી કર્યો, પરંતુ આ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું. પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા એચ અંશ આરનું મૂલ્ય, વિદ્યાર્થી મિત્રો, આ જે ઉપર નિશાન છે એ પ્રમાણિત સ્થિતિનું નિશાન છે. એટલે આપણે જેને પ્રક્રિયા એન્થાલ્પી અથવા પ્રક્રિયા ઉષ્મા કહીએ છીએ, એ વાસ્તવમાં પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી, એ શબ્દોથી આપણે એને ઓળખીશું. તો પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા એચ અંશ આરનું મૂલ્ય, તો આપણે અહીંયા બે પ્રકારે એ મૂલ્યને ગણતરી કરીને શોધી શકીએ છીએ. જે પૈકી પહેલું સૂત્ર આપણે આ પ્રમાણે દર્શાવ્યું છે, પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા એચ અંશ આર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેપિટલ આર છે એ આર ફોર રિએક્શન, એટલે કે પ્રક્રિયાને ઇંગ્લિશમાં રિએક્શન કહેવાય. તો ડેલ્ટા એચ અંશ આર એટલે કે પ્રક્રિયાનો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર બરાબર સિગ્મા એટલે સરવાળો, નિપજોની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનો સરવાળો સિગ્મા. પ્રમાણિત એન્થાલ્પી, પ્રમાણિત સર્જન એન્થાલ્પી, એની સંજ્ઞા છે ડેલ્ટા એચ અંશ એફ. એફ ફોર ફોર્મેશન, ફોર્મેશન એટલે સર્જન, નિર્માણ. તો સંજ્ઞાત્મક રીતે સૂત્રને આ પ્રકારે દર્શાવી શકાશે. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રને પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે, કારણ કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોની પ્રમાણિત સર્જન એન્થાલ્પીના મૂલ્યોને આધારે પ્રક્રિયાનો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર શોધવાના દાખલા એ એનસીઆરટી પાઠ્યપુસ્તકમાં પણ છે, સ્વાધ્યાયમાં પણ છે, અને જેડબલઈ નીટ લેવલે પણ એવા પ્રશ્નો પૂછાયેલા છે. તો ડેલ્ટા એચ અંશ આર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડેલ્ટા એચ અંશ એફ નિપજો માઇનસ સિગ્મા ડેલ્ટા એચ અંશ એફ પ્રક્રિયકો. આ પરિણામ એક અગત્યનું પરિણામ છે જેને ધ્યાનમાં રાખવું જરૂરી છે. અહીં આપણે સર્જન એન્થાલ્પી કોને કહેવાય, તો એની વ્યાખ્યા અહીં દર્શાવી છે કે જ્યારે એક મોલ સંયોજનને પ્રમાણિત સ્થિતિમાં, પ્રમાણિત સ્થિતિ કોને કહેવાય, તો એ અહીંયા આપણે દર્શાવી દીધું છે, 298 કેલ્વિન તાપમાન એટલે 2500 સેલ્સિયસ તાપમાન અને એક બાર દબાણ ધરાવતી સ્થિતિ, એને પ્રમાણિત સ્થિતિ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિક વ્યવહારમાં પ્રમાણિત સ્થિતિનું ખૂબ મહત્વ છે, એટલે અહીં આપણે પ્રમાણિત સ્થિતિના સંદર્ભમાં જ એ વ્યાખ્યા લઈ રહ્યા છીએ કે જ્યારે એક મોલ સંયોજનને પ્રમાણિત સ્થિતિમાં તેના ઘટક તત્વોમાંથી પ્રત્યક્ષ પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે ત્યારે થતા ઉષ્મા ફેરફારને તે સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ડેલ્ટા એચ અંશ એફ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે કંઈ લખ્યું છે એને જો આપણે સમજવું હોય તો આ પ્રમાણે સમજી શકીએ. દાખલા તરીકે એચ ટુ એટલે કે ડાયહાઇડ્રોજન વાયુ, એનું પ્રમાણિત સ્વરૂપ એ વાયુ સ્વરૂપ છે, એટલે એને પ્રમાણિત સ્થિતિ કહેવાશે. અને ઓ ટુ પણ વાયુ સ્વરૂપ જ છે, એ એની પ્રમાણિત સ્થિતિ કહેવાશે. એની વચ્ચે પ્રત્યક્ષ પ્રક્રિયા થઈ અને પાણી બને, હવે આ પાણી જે છે એનું પ્રમાણિત સ્વરૂપ અથવા પ્રમાણિત સ્થિતિ એ પ્રવાહી છે. તો આ પ્રકારની પ્રક્રિયાથી જેટલો એન્થાલ્પી ફેરફાર આપણને જાણવા મળે અથવા તો નોંધાય, એ એન્થાલ્પી ફેરફાર જે પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય, એ જ પ્રક્રિયા એન્થાલ્પીને પાણી માટે પ્રમાણિત સર્જન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. એટલે વ્યાખ્યા ફરીથી જોઈ લો. એક મોલ સંયોજન, તમે જોઈ શકો છો આ એક મોલ સંયોજન છે અને એના ઘટક તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજન છે, જેની પ્રમાણિત સ્થિતિ એચ ટુ ગેસ, ઓ ટુ ગેસ એ પ્રકારની છે. એટલે જ્યારે એક મોલ સંયોજનને પ્રમાણિત સ્થિતિમાં, એટલે આખી પ્રક્રિયામાં જેટલા ઘટકો છે બધા પ્રમાણિત સ્થિતિમાં હોવા જોઈએ, તેના ઘટક તત્વોમાંથી, એટલે આ ઘટક તત્વો છે ઓક્સિજન અને હાઇડ્રોજન, માંથી પ્રત્યક્ષ પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે ત્યારે થતા ઉષ્માના ફેરફાર એટલે કે પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર ને જ તે સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ડેલ્ટા એચ અંશ એફ કહે છે. આપણે એનસીઆરટી પાઠ્યપુસ્તકના પેજ નંબર 168 ઉપર કોષ્ટક 6.2 આપ્યું છે, જેમાં અનેક સંયોજનો માટે તમને પ્રમાણિત સર્જન એન્થાલ્પીના મૂલ્યો આપેલા છે, જેને ધ્યાનમાં રાખવા જરૂરી છે. એક નોંધ આપણે લખી છે,
તત્વોની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા શૂન્ય હોય છે. તમે જોઈ શકો છો એચ ટુ તો તત્વ છે, ઓ ટુ તત્વ છે, આવા તત્વરૂપ જે પણ પદાર્થો છે એની માટે પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા શૂન્ય સ્વીકારવામાં આવ્યું છે. પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા કોઈ સંયોજન માટે હોય, તત્વ માટે હંમેશા એનું મૂલ્ય શૂન્ય છે. બીજા નંબરે છે ડેલ્ટા એચ અંશ આર, એટલે કે પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય એ શોધવા માટેનું બીજું એક સૂત્ર છે, જેને પણ આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે. આ સૂત્ર છે સિગ્મા પ્રક્રિયકોની બંધ ઉર્જા માઇનસ સિગ્મા નિપજોની બંધ ઉર્જા. અર્થ કે પ્રક્રિયકરૂપ જે પણ પદાર્થો છે એમાં જેટલા પ્રકારના પણ બંધ છે, રાસાયણિક બંધ, એ રાસાયણિક બંધની ઉર્જાનો સરવાળો માઇનસ નિપજરૂપી જેટલા પણ પદાર્થો છે, એ પદાર્થોમાં જેટલા પ્રકારના પણ રાસાયણિક બંધ છે એ રાસાયણિક બંધોની બંધ ઉર્જાનો સરવાળો. એટલે એ જે તફાવત છે એ તફાવતને પણ પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા એચ અંશ આર કહે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે અહીંયા નિપજો માઇનસ પ્રક્રિયકો છે, નિપજો અંતિમ કહેવાય, પ્રક્રિયકો પ્રારંભિક કહેવાય. કોઈ પણ તફાવત માટે અંતિમ માઇનસ પ્રારંભિક આ એક સર્વસામાન્ય પ્રકાર છે, સૂત્ર છે. પરંતુ ફક્ત ને ફક્ત બંધ ઉર્જાના સંદર્ભમાં જ આપણે આ બાબતને ધ્યાનમાં રાખીશું કે ડેલ્ટા એચ અંશ આર બરાબર પ્રક્રિયકોની બંધ ઉર્જાનો સરવાળો માઇનસ નિપજોની બંધ ઉર્જાનો સરવાળો. આપણે અહીંયા બંધ ઉર્જાની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે કે નિયત તાપમાને અને એક બાર દબાણે વાયુ અવસ્થામાં પદાર્થમાંના કોઈપણ ચોક્કસ પ્રકારના એક મોલ બંધ તોડવા માટે જરૂરી ન્યૂનતમ ઉર્જાને બંધ ઉર્જા કહે છે. ફરીથી આ શબ્દો જે છે એ શબ્દોને આપણે જો સમજીએ, દાખલા તરીકે આપણી પાસે પદાર્થ છે C2H6 જેને ઇથેન કહેવાય. હવે આનું બંધારણ વિચારીએ તો સી બોન્ડ સી સિંગલ બોન્ડ છે, આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે, આ કાર્બન સાથે પણ 3 હાઇડ્રોજન છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે પદાર્થ છે એની અંદર સી બોન્ડ સી એક પ્રકારનો બંધ છે અને સી બોન્ડ એચ બીજા પ્રકારનો બંધ છે. એટલે આપણે એક મોલ સી બોન્ડ સી બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જા તો એને સી બોન્ડ સી બંધ ઉર્જા કહેવાય, એક મોલ સી બોન્ડ એચ બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જા એને સી બોન્ડ એચ બંધ ઉર્જા કહેવાય. એટલે કહેવાનો અર્થ એટલો છે કે જે પ્રકારે અહીંયા લખ્યું છે એ જ પ્રકારે આપણે એને સમજવાનું છે. નિયત તાપમાને અને એક બાર દબાણે વાયુ અવસ્થામાં પદાર્થમાંના કોઈ ચોક્કસ પ્રકારના એક મોલ બંધ તોડવા માટે જરૂરી ન્યૂનતમ ઉર્જાને કોઈ ચોક્કસ પ્રકારના, દાખલા તરીકે સી બોન્ડ સી પ્રકારના બંધને તોડવા માટે ઉર્જાને વિચારો તો જ એને સી બોન્ડ સી બંધ ઉર્જા કહેવાય. એવી રીતે સી બોન્ડ એચ બંધ તોડવા માટેની ઉર્જાને વિચારો તો જ એને સી બોન્ડ એચ બંધ ઉર્જા કહેવાય. તો ચોક્કસ પ્રકારના એક મોલ બંધ તોડવા માટે જરૂરી ન્યૂનતમ ઉર્જાને બંધ ઉર્જા કહે છે. યાદ રાખો કરીને આપણે એક ખાસ નોંધ લખી છે, જો કોઈ સંયોજન સંસ્પંદન ધરાવતું હોય તો તેની સર્જન એન્થાલ્પીનું સૈદ્ધાંતિક મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય નોંધનીય રીતે ભિન્ન હોય છે. અહીંયા આપણે સર્જન એન્થાલ્પી, આજે સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા આપણે જોઈ એના સંદર્ભમાં આપણે કંઈક યાદ રાખો કરીને એક નોંધ લખેલી છે કે જો કોઈ સંયોજન સંસ્પંદન ધરાવતું હોય, દાખલા તરીકે બેન્ઝીન સંસ્પંદન ધરાવે છે, તો એવા કોઈ પણ પદાર્થ કે જે સંસ્પંદન ધરાવતા હોય એવા પદાર્થ માટે તેની સર્જન એન્થાલ્પીનું સૈદ્ધાંતિક મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય એ નોંધનીય રીતે જુદા હોય છે, ભિન્ન હોય છે, જે તેની સંસ્પંદન ઉર્જાને લીધે હોય છે, જે તેની સંસ્પંદન ઉર્જાને લીધે હોય છે. જ્યાં સંસ્પંદન ઉર્જા બરાબર, આપણે એક સૂત્ર લખ્યું છે, આ સૂત્રને ખાસ ધ્યાનમાં રાખવું, આના આધારે પણ એમસીક્યુ પૂછાઈ શકે છે. સંસ્પંદન ઉર્જા બરાબર પ્રાયોગિક સર્જન ઉષ્મા એટલે કે સર્જન એન્થાલ્પી માઇનસ સૈદ્ધાંતિક સર્જન ઉષ્મા એટલે કે સૈદ્ધાંતિક સર્જન એન્થાલ્પી. એટલે કે જો સંજ્ઞાત્મક રીતે વિચારીએ તો ડેલ્ટા એચ અંશ આર ઈ, આર ઈનો મતલબ થાય રેઝોનન્સ, રેઝોનન્સ એટલે ગુજરાતીમાં કહેવાય સંસ્પંદન. એટલે સંસ્પંદન એન્થાલ્પી બરાબર ડેલ્ટા એચ અંશ એફ પ્રાયોગિક એટલે કે સંયોજનની પ્રાયોગિક સર્જન એન્થાલ્પી માઇનસ સંયોજનની સૈદ્ધાંતિક સર્જન એન્થાલ્પી. વિદ્યાર્થી મિત્રો અહીં કોઈપણ સંયોજન માટે સર્જન એન્થાલ્પીનું જો સૈદ્ધાંતિક મૂલ્ય શોધવું હોય
तो ये आपणे बंध ऊर्जा ने आधारे गणतरी द्वारा शोधी शकीए छीए। आपणे नेक्स्ट पेज उपर एनो उल्लेख पण करीए छीए, એટલે તમે જોઈ શકો છો। નેક્સ્ટ પેજ ઉપર આપણે અહીં સ્પષ્ટતા કરી કે અહીં સર્જન એન્થાલ્પીનું સૈદ્ધાંતિક મૂલ્ય ડેલ્ટા એચ અંશે સૈદ્ધાંતિક આ મૂલ્ય એ બંધ ઉર્જાને આધારે ગણતરી કરીને શોધવામાં આવે છે અથવા તો શોધી શકાય છે। પ્રાયોગિક મૂલ્ય એ આપણને બોમ્બ કેલરીમીટર નામના સાધન વડે મળે છે, અને પછી એ બંનેનો તફાવત આપણે લઈએ તો આપણને જે તે સંયોજનની એ સંસ્પંદન ઉર્જાનું મૂલ્ય મળે છે। ત્યાર પછીનું ટાઇટલ છે સ્વયંભૂ પ્રક્રિયાની લાક્ષણિકતાઓ। વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનું કહી શકાય એવો ટોપિક છે, કારણ કે આપણે હમણાં જોયું કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદા છે કે ભાઈ કોઈ લાગુ પાડેલ પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જાણી શકાતું નથી, પરંતુ આપણે સૌથી પહેલાં તો કોઈ પ્રક્રિયા આપમેળે થાય તો એની લાક્ષણિકતા શું હોય એને સમજવી જોઈએ, અને ત્યારબાદ આપણે એ પ્રક્રિયાની લાક્ષણિકતા વિશે અથવા તો તે પ્રક્રિયા કેવી રીતે આપમેળે થઈ શકે એના વિશે અભ્યાસ કરવો જોઈએ। તો અહીં સૌથી પહેલું ટાઇટલ સ્વયંભૂ પ્રક્રિયાની લાક્ષણિકતાઓ, એમાં સૌથી પહેલું વિધાન લખ્યું છે નિયત પરિસ્થિતિમાં પ્રક્રિયાની આપમેળે થવાની લાક્ષણિકતાને પ્રક્રિયાની સ્વયંભૂતા કહે છે, તેમજ આવી પ્રક્રિયાઓને સ્વયંભૂ પ્રક્રિયા કહે છે। એટલે પ્રક્રિયાની સ્વયંભૂતા એ વાસ્તવમાં એની લાક્ષણિકતા છે, અને સ્વયંભૂ પ્રક્રિયા એ પ્રક્રિયાનો પ્રકાર છે અથવા એનું નામ છે। તો ફરીથી વિધાનને જોઈ લઈએ, નિયત પરિસ્થિતિમાં એટલે કે લાગુ પાડેલ પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રક્રિયાની આપમેળે થવાની લાક્ષણિકતાને પ્રક્રિયાની સ્વયંભૂતા કહે છે, તેમજ આવી પ્રક્રિયાઓને સ્વયંભૂ પ્રક્રિયા કહે છે। હવે આપણે સ્વયંભૂ પ્રક્રિયાની લાક્ષણિકતાઓ જોઈ લઈએ, એમાં સૌથી પહેલું લખ્યું છે કે આવી પ્રક્રિયાઓ એટલે કે જે સ્વયંભૂ પ્રક્રિયાઓ હોય છે એવી પ્રક્રિયાઓ એક જ દિશામાં સ્વયંસ્ફુરિત રીતે થાય છે। આવી પ્રક્રિયાઓ એક જ દિશામાં સ્વયંસ્ફુરિત રીતે થાય છે। આવી પ્રક્રિયા સંતુલન સ્થપાવવાની દિશામાં આગળ વધે છે, તેમજ સંતુલન સ્થપાયા બાદ તે પ્રતિવર્તી બને છે। તો વિદ્યાર્થી મિત્રો, જો સ્વયંભૂ પ્રક્રિયા એક જ દિશામાં સ્વયંસ્ફુરિત રીતે થતી હોય એનો મતલબ કે એ પ્રતિવર્તી નથી, પરંતુ તે પ્રક્રિયા જે દિશામાં આગળ વધે છે તે દિશા છે સંતુલન સ્થપાવવાની દિશા। હવે સંતુલન સ્થપાવવાની જે લાક્ષણિકતા છે એ પ્રતિવર્તી પ્રક્રિયાની છે, એટલે આપણે એ પ્રમાણે કહી શકીએ કે આવી પ્રક્રિયા સંતુલન સ્થપાવવાની દિશામાં આગળ વધે છે, તેમજ સંતુલન સ્થપાયા બાદ તે પ્રતિવર્તી બને છે। આવી પ્રક્રિયાઓ માટે સામાન્ય રીતે ડેલ્ટા યુ અને ડેલ્ટા એચના મૂલ્યો એ ઋણ હોય છે, અર્થ કે આવી પ્રક્રિયાઓ માટે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ અને આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ એ બંને ઋણ છે। એટલે કે પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જામાં પણ ઘટાડો થાય છે, અથવા ડેલ્ટા એચ ઋણ હોય એનો મતલબ એન્થાલ્પીમાં પણ ઘટાડો થાય છે, એટલે આપણે એ બાબતની પણ સ્પષ્ટતા કરી છે। એટલે કે આવી પ્રક્રિયાઓ સામાન્ય રીતે આંતરિક ઉર્જાના અથવા એન્થાલ્પીના ઘટાડાને લીધે થતી હોય છે। ફરીથી, આવી પ્રક્રિયાઓ સામાન્ય રીતે આંતરિક ઉર્જાના ઘટાડાને લીધે અથવા એન્થાલ્પીના ઘટાડાને લીધે થતી હોય છે। આમ સામાન્ય રીતે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ સ્વયંભૂ હોય છે, એટલે કે આપમેળે થતી હોય છે, પરંતુ કેટલાક પ્રક્રમ એ ઉષ્મા શોષક હોવા છતાં સ્વયંભૂ હોય છે, જેમ કે બરફનું ગલન। વિદ્યાર્થી મિત્રો, બરફ આપમેળે પીગળે છે, આપણે જાણીએ છીએ કે એ જે બરફનું આપમેળે પીગળવું છે એની માટે કોઈ વિશિષ્ટ પ્રક્રિયા પરિસ્થિતિની જરૂર નથી, એ ફક્ત ઉષ્માનું શોષણ કરે છે પર્યાવરણમાંથી અને એ આપમેળે થાય છે। એટલે લખ્યું છે કેટલાક પ્રક્રમ ઉષ્મા શોષક હોવા છતાં સ્વયંભૂ હોય છે, જેમ કે બરફનું ગલન, જેમ કે પાણીનું બાષ્પન, પાણી આપમેળે બાષ્પમાં રૂપાંતર થાય એ પણ ઉષ્મા શોષક પ્રક્રિયા છે અને સ્વયંભૂ છે। તેનો અર્થ એમ થાય કે એન્થાલ્પી ફેરફારની સાથે સાથે કોઈ અન્ય પરિબળ પણ ભાગ ભજવતું હશે, કારણ કે સામાન્ય રીતે જો ખાલી એન્થાલ્પી ફેરફાર જ એ પરિબળ હોય તો ડેલ્ટા એચનું ઋણ મૂલ્ય એ પ્રક્રિયા આપમેળે થવા માટે પર્યાપ્ત પરિબળ છે, પરંતુ અહીં ઉષ્મા શોષક હોવા છતાં પણ અમુક પ્રક્રિયાઓ આપમેળે થાય છે, અર્થ કે ફક્ત ને ફક્ત એન્થાલ્પી ફેરફાર નામનું પરિબળ એ પર્યાપ્ત નથી, અન્ય પરિબળ પણ ભાગ ભજવતું હશે જે પ્રક્રમના
स्वयंस्फुरण ने समझावे छे। आवा अन्य परिबल तरीके एंट्रोपी एस ने व्याख्यायित करवामां आवी छे, जेनो समावेश उष्मा गतिशास्त्रना बीजा नियम में थयेलो छे। એટલે હવે પછી આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં ઉષ્માગતિશાસ્ત્રનો જે બીજો નિયમ અભ્યાસમાં લઈશું એની અંદર આ એન્ટ્રોપીના આધારે એવી રીતે ગિબ્સ મુક્ત ઊર્જાના આધારે પણ એ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની રજૂઆતને જોઈશું। વાસ્તવમાં આપણે એન્ટ્રોપી અને ગિબ્સ મુક્ત ઊર્જા નામના ઉષ્માગતિકીય વિધેયો વિશેનો અભ્યાસ એ TTL 3માં કરી ચૂક્યા છીએ અને એના આધારે આપણે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમને સમજી શકીએ। એટલે અહીં આપણે લાસ્ટ વિધાનને ફરીથી જોઈ લઈએ કે આવા અન્ય પરિબળ તરીકે એન્ટ્રોપી એસને વ્યાખ્યાયિત કરવામાં આવી છે, જેનો સમાવેશ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમમાં થયેલો છે। વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો। અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો। આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય। આભાર, ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં।